રસીની રાહ જોઈને બેઠેલા યુવાનો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો। આજથી રાજ્યના તમામ જિલ્લામાં 18 વર્ષ સુધી મોટી વયની દરેક વ્યક્તિને રસી આપવામાં આવશે। દરરોજ 2,25,000 લોકોને રસી આપવાનો લક્ષ્યાંક રખાયો છે, જેને પૂર્ણ કરવા માટે 33 જિલ્લામાં 1200 કેન્દ્ર પર રસીકરણ કરાશે। રાજ્યમાં 18 થી 44 વર્ષની વયજૂથના નાગરિકોને 1 મેથી રસી આપવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ અત્યાર સુધી માત્ર 10 જિલ્લામાં જ આ વયજૂથના નાગરિકોને રસી અપાતી હતી। જો કે હવે તમામ જિલ્લામાં રસી આપવાની જાહેરાત કરાઈ છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ઓછું રસીકરણ તંત્ર માટે ચિંતાનું કારણ બન્યું છે। કલેક્ટરે આ માટે અંધશ્રદ્ધા, ડર અને ખોટી માન્યતાઓને કારણરૂપ ગણાવી સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે। કોરોનાથી બચવા રસી લેવા લોકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। ઘણી જગ્યાએ તો રસી ઉપલબ્ધ પણ નથી, ત્યાં રાજકોટના ગ્રામીણ વિસ્તારમાં પરિસ્થિતિ ઉલટી છે। અહીં રસીકરણ ઓછું થયું છે। આ અંગે જ્યારે જિલ્લા કલેક્ટરને કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે લોકોમાં અંધશ્રદ્ધા, ગેરમાન્યતા અને ડરનો હવાલો આપ્યો। અંધશ્રદ્ધાઓ, ગેરમાન્યતાઓ ઓર ડર, મુખ્ય ક્યા કારણ સામે આ રહે વેક્સિન કે લિયે આગે નહીં? અંધશ્રદ્ધાઓ, ગેરમાન્યતાઓ ઓર ડર। કલેક્ટરના જવાબ સાથે ચર્ચાનો એક નવો મુદ્દો છેડાઈ ગયો કે શું ખરેખર અંધશ્રદ્ધા, ગેરમાન્યતા કે ડર વ્યક્તિને રસી લેતા રોકે છે। વિપક્ષને પણ તંત્ર પર નિશાન સાધવાની તક મળી ગઈ। હવે સવાલ એ છે કે આખરે કલેક્ટરે ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણમાં ઘટાડા પાછળ કેમ આ કારણ આપ્યું? તો તેની પાછળનું કારણ છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા કેટલાક ખોટા મેસેજ, જેમાં ખાસ કરીને 45 વર્ષથી વધુ વયના લોકોમાં રસીકરણ સામે ડર ફેલાવવામાં આવી રહ્યો છે। તાજેતરમાં જ રાજકોટના વડાળી ગામમાં આરોગ્ય વિભાગની ટીમ વેક્સિનેશન માટે ગઈ હતી, જોકે ગામમાં 600 લોકોની વસ્તીમાંથી ફક્ત 53 લોકોએ જ રસી લીધી। બાકીના ગ્રામજનોએ રસી લેવાનો ઇનકાર કરી દીધો। સ્વાસ્થ્ય કર્મીઓએ લોકોને ઘણા સમજાવ્યા પણ લોકો ન માન્યા। પણ લોકો એન કેન પ્રકારે વેક્સિનેશન કરાવવા માટે પ્રેરાતા નથી, ખૂબ પ્રયાસો કરીએ છીએ, પણ એની પાછળના જો મુખ્ય કારણો આપણે જોઈએ તો એક માતાજી પ્રત્યેની શ્રદ્ધા છે, બીજું ડર છે, ખોટી અફવાઓથી એ લોકોને એવું થાય છે કે ભાઈના વેક્સિન લેવાથી અમને નુકસાન થશે, એટલા માટે લોકો વેક્સિન લેવા તરફ વળતા નથી। સરકારી આંકડા મુજબ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં રોજ ફક્ત 1200 જેટલા લોકોનું જ રસીકરણ થઈ રહ્યું છે। જિલ્લામાં 5 મહિનામાં 17 લાખની વસ્તીમાંથી માત્ર 3,06,437 એટલે કે 18% લોકોએ જ રસી લીધી છે। સૌથી વધુ રસીકરણ ગોંડલમાં અને સૌથી ઓછું વિંછિયા તાલુકામાં થયું છે। તાજેતરમાં અમદાવાદના સરસપુર રખિયાલ વોર્ડના ભાજપના કોર્પોરેટર મંજુલાબેન ઠાકોરે સરસપુરના વોટ્સએપ ગ્રુપમાં રસી અંગે અફવા ફેલાવતો મેસેજ શેર કર્યો હતો। એટલું જ નહીં, મેસેજને આગળ ફોરવર્ડ કરવાની અપીલ પણ કરી હતી। આ મેસેજ વાયરલ થતાં મંજુલાબેને સ્વ બચાવ કર્યો કે તેમણે આ મેસેજ નથી મોકલ્યો। વાયરસ કર્યો છે એ મને ખબર નથી, અને મારા મોબાઈલ કોઈ બી યુટ્યુબ ફોન કરવા માટે માગે છે, હું ક્યારેય કોઈ ના પાડતી નથી, અને આ મેસેજ કોને ફોરવર્ડ કર્યો એમાં હું બિલકુલ કશું જાણતી નથી, અને મારા નામથી રોજ અર્બન હેલ્થ સેન્ટરમાં હું 8 થી 10 કે 10 થી વધારે પેશન્ટો, છોકરાઓ, છોકરીઓ, બહેનો મોકલું છું। રસીકરણ વિરોધી આવા તો ઘણા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, ત્યારે આવી અફવાઓથી ચેતવું જરૂરી છે, કેમ કે કોરોનાની બીજી લહેરમાં ગામડાઓને પણ મોટું નુકસાન થયું છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। જ્યારે વેક્સિન બુકિંગના સ્લોટ લિમિટેડ હતા ત્યારે બુકિંગ માટે પડાપડી હતી, પણ જ્યારથી આ સ્લોટમાં વધારો કરાયો છે ત્યારથી રસીકરણ અંગે લોકોમાં નિરસતા દેખાઈ રહી છે। ભાવનગર જિલ્લામાં 18 થી 44 વર્ષના લોકો માટે 1 મે પહેલા 1000 સ્લોટ હતા, જે ગણતરીની મિનિટોમાં જ ભરાઈ જતા હતા। 1 મે બાદ આ સ્લોટ વધારીને 4000 કરાયા, પરંતુ લોકો નિરસ થઈ ગયા હોય એવું લાગે છે। ક્યાંક બુકિંગ જ નથી થઈ રહ્યું તો ક્યાંક બુકિંગ કરાવ્યા પછી પણ લોકો વેક્સિન લેવા આવતા નથી, જેથી વેક્સિનનો પણ વ્યય થાય છે। લોકો જાણે કોરોનાની ત્રીજી લહેરની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગે છે। સ્લોટ આપણે ઓપન કરતા હતા એ તરત 2 મિનિટમાં ફૂલ થઈ જતા હતા, પણ આપણે લોકોની સુવિધા માટે સરકારના આદેશ અનુસાર
24 તારીખથી જે સ્લોટ આપણે રોજના 1000ના રાખતા હતા એના બદલે આપણે 4000ના કરી દીધેલા છે અને 20 રસીકરણ કેન્દ્રો પર આપણે રસીકરણ કરી રહ્યા